मॉर्निंग स्टूडेंट्स, माय सेल्फ मिसेस लक्ष्मी पड़िया, सिलोबेल स्कूल, मानसरोवर रोड। स्टूडेंट्स, तमने याद हसे ने अपने फर्स्ट चैप्टर रेलवे स्टेशन कम्प्लीट करी। हवे अपने चैप्टर सेकंड हिंद माता ने संबोधन ए तरफ प्रयाण करिए छे। हिंद माता ने संबोधन ए एक साहित्यना प्रकार मा प्रार्थना गीत नी अंदर एने राखी शकाय, ए प्रार्थना गीतना प्रकार मा गणी छे, बराबर छे। काव्य बे छे, चैप्टर टू हिंद माता ने संबोधन। आ काव्यना कवि छे मणिशंकर रत्नजी भट्ट, जेमने कांत नु उपनाम आपवामां आव्युं छे, अने साहित्यनो प्रकार छे प्रार्थना। कवि कांत नो जन्म अमरेली जिल्लाना लाठी पासे आवेला चावड़ गाममां थयो हतो। कवि कांत नाट्यकार अने धर्मचिंतक हता। एमना काव्य संग्रह पूर्वाला, जेमां गुजराती साहित्य काव्य साहित्यनी अंदर एमने ऊंचामां ऊंचू अने महत्वनुं स्थान एमने प्रदान करवामां आव्युं छे। आजे आ काव्यने एक प्रार्थना रूपे आपणे लईशुं। हवे એમનો જન્મ જોઈએ, એમના પરિચયમાં એમનો જન્મને અને મૃત્યુને જોઈ લઈએ। એમનો જન્મ 20 નવેમ્બર 1867માં થયો અને એમનું મૃત્યુ થયું 16 જૂન 1923। મણિશંકર રત્નજી ભટ્ટ, એમને જેને કાંતનું ઉપનામ આપવામાં આવ્યું છે, એમની કવિતાઓ ખૂબ જ સુંદર છે। ક્યારેક લાઇબ્રેરીમાંથી એમના કાવ્ય સંગ્રહને મેળવીને તમે વાંચજો। લિસન સ્ટુડન્ટ્સ, પેજ નંબર 3 ઓપન કરો। હવે આપણે કાવ્યનું ગાન કરીશું। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જૈન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા। રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા। વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા। સૌની સમાન માતા સૌએ સમાન, તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। લિસન સ્ટુડન્ટ્સ, આપણે આ કવિતાનું ગાન કર્યું, તમારે પણ ગાન કરવાનું છે, હા, આ કાવ્યનું પઠન કરવાનું છે, અને આ કાવ્યને તમારે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરવાનું છે। તમે ચેપ્ટર 1 તો કમ્પ્લીટ કરી લીધી હશે, હવે ચેપ્ટર 2 ને પણ તમારે સુંદર અક્ષર રાઈટ, નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગમાં તમારે આ પોયમને, આ કવિતાને, આ પ્રાર્થના ગીતને લખવાની છે। હવે આપણે આ કાવ્યની સમજૂતી તરફ પ્રયાણ કરીએ। ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા। આ કાવ્યની અંદર હિન્દ માતા શું કહે છે? હિન્દ માતા, કવિ કાંત, હિન્દ માતા એટલે આપણા ભારત માતાની વાત કરવામાં આવી છે। આપણી જે દેવભૂમિ છે એમના આપણે સંતાનો છીએ, આપણે સૌએ સાથે મળીને એમને વંદન કરવાના છે। એટલે હિન્દ માતાને કહેવામાં, કહે છે કવિ કે અમારા વંદનને તમે સ્વીકાર કરજો, અમારા વંદનને તમે સ્વીકાર કરજો, હે ભારત માતા, અમારી પ્રાર્થનાને તમે સ્વીકાર કરજો, ગ્રહણ કરજો।
हिंदू અને મુસલમાન વિશ્વાસી પારસી જે દેવી સમાન રીતે સંતાન સૌ તમારા આ કવિતાની અંદર હિન્દુ અને મુસલમાન અહીંયા સર્વ ધર્મ સમભાવનાની વાત કરવામાં આવી છે એમ પણ કહેવાયું છે ને વસુદેવ કુટુંબકમ આખું જગત આખું વિશ્વ એ એક જૂટ થઈને રહેવાનો તાત્પર્ય આપણે સમજાવવામાં આવ્યો છે તેવી જ રીતે હિન્દુ અને મુસલમાન વિશ્વાસી વિશ્વાસી એટલે મેં અહીંયા લખ્યું છે વિશ્વાસી ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખનાર એટલે ક્રિશ્ચિયન એટલે ખ્રિસ્તી પારસી જીન જીન એટલે જૈન દેવી સમાન રીતે સંતાન સૌ તમારા આ હે દેવી આ ભૂમિમાં વસનારા આ પૃથ્વી પર આ જગત પર વસનારા આ અમારા ભારત દેશમાં વસનારા હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન વગેરે સૌ છે અમે તેમના સંતાનો છીએ આપણા દેશમાં કોઈ ઊંચ નીચ કોઈ ધર્મ વિશે કઈ પણ ઊંચ નીચનો ભેદભાવ નથી રાખવા બધા એક જ છીએ આપણે સર્વ ધર્મ સમભાવની ભાવના આપણને આ કવિતાની અંદર સમજાવવામાં આવી છે પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા તમે અમને સારું ખાનપાન આપો છો અને અમારું પોષણ કરો છો હે ધરતી માતા તમે તમારા સંતાનોને અમારાથી અમારી અમને પોષી રહ્યા છો એટલે અમે અમારાથી બનતી બધી જ સેવા હે ભારત માતા હે હિન્દ માતા અમે કરીશું રોગી અને નિરોગી નિર્ધન અને તવંગન હું એ નિર્ધનનો તમને એક સમાનાર્થી પર્યાય આપી દઉં નિર્ધન એટલે ગરીબ દરિદ્ર તવંગર એટલે પૈસાદાર રોગી અને નિરોગી નિર્ધન અને તવંગર જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા જે શારીરિક અને માનસિક રીતે રોગી છે અને નિરોગી છે ગરીબ અને તવંગર જ્ઞાની અને નિરક્ષર હિન્દ માતા કોઈના પ્રત્યે ભેદભાવ નથી રાખતી દરેક વ્યક્તિ પ્રત્યે દરેક ધર્મ પ્રત્યે દરેક ધર્મના લોકો પ્રત્યે એક જ ભાવના રાખે છે અમે સૌ સંતાન તમારા જ છીએ વાલ્મીકિ વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા હે માતા હે હિન્દ માતા હે ભારત માતા વાલ્મીકિ વેદ વ્યાસ ગુરુ નાનક મીરા કબીર તુલસીદાસ અકબર શિવાજી અમે સૌ સંતાન તમારા જ છીએ સૌની સમાન માતા સૌએ સમાન તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા સૌની સમાન માતા છે હિન્દ માતા એ સૌની સમાન માતા છે અને દરેક પ્રત્યે એ સમાન ભાવ રાખે છે કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી અમે સૌ તમારા હે હિન્દ માતા અમે સૌ તમારા સંતાન છીએ ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા અમે સૌ તમારા સંતાનો છીએ અમે ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ કે અમે એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક લાગણીથી સહકારથી એકબીજાની અતૂટ લાગણી વશ રહીને સહકારની ભાવનાથી અમે એકબીજાને મદદ કરીશું અને સાચા હિન્દ દેશના વાસી તરીકે પૂરા તન મન અને ધનથી હે હિન્દ માતા અમે તમારી સેવા કરીશું મને લાગે છે સ્ટુડન્ટ્સ તમને આ કાવ્યની સમજૂતી બરાબર મેં સમજાવી પ્રમાણે તમને સમજ આવી ગઈ હશે હવે આપણે પ્રયાણ કરીએ છીએ શબ્દ સમજૂતી તરફ તમે બરાબર ધ્યાન આપશો તમારી આ કવિતા અને શબ્દ સમજૂતી એટલે શબ્દાર્થ એ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે આ બાજુ ધ્યાન આપો લુક એટ ધ બોર્ડ દેવભૂમિ પવિત્ર ભૂમિ વિશ્વાસી મેં પોઈમ દરમિયાન એક્સપ્લેન કર્યું હતું આ વર્ડ તમને ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી મતલબ ક્રિશ્ચિયન જીન જીન માને જય પક્ષી આપી તવંગ પૈસાદાર નિરક્ષર અભણ સાહો મદદ કરવી બીજાને મદદરૂપ થવું મદદ કરવી પરસ્પર એકબીજાને એકબીજાની સાથે પરસ્પર લાગણીસર રહેવું હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ પ્રયાણ હા લિસન સ્ટુડન્ટ્સ પેજ નંબર તમે ઓપન કરશો 4 ત્યાં આપણને બે એમસીક્યુ દેખાય છે
क्वेश्चन वन, नीचेना प्रश्नना उत्तर माटे विकल्पो माथी साचो उत्तर शोधीने क्रम प्रश्नना बॉक्स मां लखवानो छे। आ तमारी नोटबुक मां आ बे एक्सरसाइज नोट डाउन करवानी छे। नंबर वन, आ काव्य कोने संबोधीने लखायु छे? ऑप्शन छे एमसीक्यू ना, धरती ने क, धरती ने ख, हिंद ने ग, हिंद माता ने, अने ग सौ संतानो। यस, एब्सोल्युटली राइट, हिंद माता ने। वेरी गुड, ग नंबर नो जे आंसर छे एनी पर तमे टिक करो। नंबर बे, कवि हिंद ने कोनी भूमि ओळखावे छे? ऑप्शन छे क वेदोनी, ख कृष्णनी, ग देवोनी, अने ग पुण्यनी। यस, वेरी गुड, एब्सोल्युटली करेक्ट आंसर, ग देवोनी। वेरी गुड, कवि हिंद ने कोनी भूमि ओळखावे छे? देवोनी भूमि ओळखावे छे। वेरी गुड, यस। ओपन पेज नंबर फाइव। अपने पेज नंबर फाइव पर जे क्वेश्चन आंसर्स छे, जे शॉर्ट क्वेश्चन आंसर छे, क्वेश्चन नंबर टू एने फॉलो करीशु। क्वेश्चन वन, कवि वंदन करवानु कोने कहे छे? तमे आ पोयम बराबर बे थी त्रण वार एनु गान करशो, बराबर तैयार करशो, अने आ वीडियो ने बे त्रण वार तमे शांति थी सांभळशो, दरेक क्वेश्चन आंसर्स तमे जाते ओन थी बनावीने पण लखी शकशो। અને મેં પહેલા કહ્યું હતું, યુ રાઇટ નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગ, અને તમે જાતે વિધાઉટ એની સ્પેલિંગ મિસ્ટેક તમે પોતે જાતે બનાવીને આન્સર લખી શકો છો, અને માર્ક્સ ફૂલ મળવાને પાત્ર છે વિધાઉટ એની સ્પેલિંગ મિસ્ટેક્સ। કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? કવિ હિંદ માતાને વંદન સ્વીકારવાનું કહે છે। ક્વેશ્ચન નંબર ટુ, હિંદ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? કવિ હિંદ માતા સંતાનોનું પોષણ સારું ખાન પાન આપીને, સારું ખાન પાન બક્ષીને કરે છે। આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? આ કાવ્યની અંદર આપણે તમામ દેશવાસીઓએ પરસ્પર પ્રેમ, સહકાર અને ભાઈચારાના ભાવ સાથે રહેવું જોઈએ એવો ભાવ રજૂ થયો છે। હવે થોડા લોંગ ક્વેશ્ચન આન્સર્સ તરફ આપણે પ્રયાણ કરીશું। હવે આપણે લોંગ ક્વેશ્ચન આન્સર્સ થોડા જોઈએ છીએ। ક્વેશ્ચન વન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ક્વેશ્ચન વન છે, ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? ભારતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન તેમજ બૌદ્ધ ધર્મ પાળતી પ્રજા વસે છે। ભારત ભૂમિએ કવિ માતા તરીકે કેમ સંબોધે છે? ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? અહીંયા કવિ કાંત એ ભારત માતાને માતા તરીકે, ભારત ભૂમિને કેમ માતા તરીકે સંબોધે છે? આન્સર છે, એક માતાની જેમ ભારત માતા એના સૌ સંતાનોનું પોષણ કરે છે અને ભેદભાવ વિના સરખો પ્રેમ આપે છે, તેથી ભારત ભૂમિને કવિ એ માતા તરીકે સંબોધે છે। ભારત માતા, સોરી, ક્વેશ્ચન નંબર થ્રી, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? આન્સર છે, આ થોડો લોંગ ક્વેશ્ચન આન્સર છે, ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે કારણ કે અહીંયા અલગ અલગ ધર્મ પાળતી જે પ્રજા વસે છે એ સૌની હિંદ માતા એક જ છે, માટે એ માતાના તમામ સંતાનો સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, માટે ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે। ક્વેશ્ચન ફોર, ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? ભારત માતાના સંતાનો નાત જાત કે ધર્મના ભેદભાવ ભૂલી અને એકબીજા સાથે પ્રેમ અને સહકારથી રહે છે, એકબીજાને મદદ કરે છે એવી પ્રાર્થના કરે છે। હવે ક્વેશ્ચન ફાઈવ છે, પ્રાર્થના વિશે છ સાત વાક્યો લખો। ફ્રેન્ડ્સ, તમને ખબર હશે ને, ગાંધીજી પ્રાર્થનાને બહુ જ મહત્વ આપતા, અને તમને ખબર છે આત્માનો ખોરાક એ પ્રાર્થના છે, આત્માનો ખોરાક એ પ્રાર્થના છે। પ્રાર્થનાથી આપણી અંદર એક નવી ઉર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થાય છે, તો પ્રાર્થના વિશે છ સાત વાક્યો લખવાના છે, તો મને લાગે છે સ્ટુડન્ટ તમે જાતે લખી શકશો કે હું એક્સપ્લેન કરું, કરી દઉં એક્સપ્લેન? ઓકે, ચલો હું એક્સપ્લેન કરી દઉં છું। પ્રાર્થના એટલે અરજ, જે દિલથી કરવામાં આવે છે, સાચા હૃદયથી કરવામાં આવે છે એને પ્રાર્થના કહેવાય છે।
विनती मांगणी ईश्वर स्तुति उपासना प्रार्थना ए व्यक्ति अने परमात्मा नो एक सेतु छे आपणो भगवान सुधी पहोंचवा माटे नो एक रस्तो छे શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ ખોરાકની જરૂર પડે છે જેમ મેં આગળ વાત કરી હતી એ જ પ્રમાણે મન હૃદયને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થનાની જરૂર પડે છે પ્રાર્થના આપણને શક્તિ આપે છે પ્રાર્થના એક સ્ત્રોત છે એક ઉર્જાનો સ્ત્રોત છે તે આપણા મનને શાંત રાખે છે પ્રાર્થના દુખી હૃદયની પોકાર છે પતિતને પાવન કરે છે અને આ સૃષ્ટિમાં જો પ્રાર્થનાથી જ તો नरसिंह मेहता मीराबाई भगवान ने पाम्या श्री कृष्ण ने साची भक्ति ने साची भक्ति करी अने प्रार्थना द्वारा एमने पोतानु जीवन यथार्थ करी एटली तो शक्ति रहेली छे तप मां भक्ति मां प्रार्थना मां क्वेश्चन टू माग्या मुजब लखो एमां धर्म नु नाम धर्म गुरु धर्म ग्रंथ धर्म स्थान धर्म प्रतीक अने मुख्य त्यौहार એ આખું એક ટાઈમ ટેબલ આપેલું છે એક બોક્સ બનાવેલું છે એમાં હું એક એક્સપ્લેન કરું છું બીજું તમે તમારી રીતે કરી લેજો બરાબર છે હિન્દુ એમના ધર્મગુરુ છે આદિ શંકરાચાર્ય એમનું ધર્મગ્રંથ છે રામાયણ મહાભારત અને ભગવદ્ ગીતા ધર્મસ્થાન છે મંદિર અને ધર્મ પ્રતીક છે ઓમ ઓમ બોલતા જ ભગવાન શિવની યાદ આવી જાય અને મુખ્ય તહેવાર છે હોળી દિવાળી અને જન્માષ્ટમી લિસન સ્ટુડન્ટ્સ હવે અહીંયા આ ચેપ્ટરને આપણે વિરામ આપીએ છીએ અને આ જે મેં પોએમ એક્સપ્લેન કરી છે એને તમારે બે ત્રણ વાર સમજવાની છે એની શબ્દ સમજૂતી કાવ્ય ક્વેશ્ચન આન્સર્સ બેક એક્સરસાઇઝ બધું જ તમારે નોટની અંદર નોટ ડાઉન કરવાનું છે પછી હું ચેક કરવાની છું હા અને 15 ઓગસ્ટ ને તમને ખૂબ ખૂબ શુભકામના હેપી ઇન્ડિપેન્ડન્સ ડે 74th ઇન્ડિપેન્ડન્સ ડે થેન્ક યુ વેરી મચ ઓકે બાય બાય